જય સચિદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 જય સચ્ચિદાનંદ ચાલો આગળ વાંચીશું જય સચિદાનંદ આપતાવાણી શ્રેણી ચૌદ ભાગ બે પેજ વન ફોર્ટી વન હેડિંગ અંદરની વઢવાડ આ છ ભાગીદારો આ દેહમાં છે આપણે કહીએ કે મતભેદ કેમ પડે છે મહિને મહીં આપણા અહીં અંદર મતભેદ આપણા અહીં અંદર મતભેદ પડે કે ના પડે એક પક્ષ આવું કહેતો હોય ને એક પક્ષ આવું બોલતો હોય બોલે કે ના બોલે આખા શરીરમાં બીજો કોઈ મતભેદ જ ના હોય શરીરની મહી મતભેદ ના હોવા જોઈએ પહેલાં હિન્દુસ્તાનના મતભેદને કાઢવા ફરે છે લોકો આપણો મહી મતભેદ ના હોવો જોઈએ અને મહિ મતભેદ થયો એટલે ગોટાળો પછી ટેન્શન શું થાય પછી કોમ્પ્રેશન આવે ને પ્રશ્ન કરતા અંદરનો મતભેદ એટલે શું દાખલો આપીને સમજાવો દાદાશ્રી હવે ચંદુભાઈ કોઈને બોલાવતા હોય કોકને દેખ્યો એટલે કહેશે આવો આવો તો મહી કહેશે આ નાલાયકને શું કામ છે તે અહીં પાછા એવું બોલે એ ત્રીજો તૃતીયમ બોલે એવું કોઈ વખત બને ખરું પેજ વન ફોર્ટી ટુ પ્રશ્ન કરતા કોક વખત શું લગભગ બધી વખત બને દાદાશ્રી રોજ પ્રશ્ન કરતા ભૂલમાં બોલાવી લીધા પછી થઈ જાય ને કે સાલું આમને ક્યાં બેસાડ્યા દાદાશ્રી એટલે આ મતભેદ ઠેર ઠેર ઘરમાં મહી અંદર ઝઘડા મતભેદ હોય આ તો હમણાં આ જ્ઞાન આપ્યા પછી ઓછા થયા નહીં તો પહેલાં તો આખો દાડો ચાલ્યા કરતા મહી તોફાન અલ્યા મેં તમારું શું બગાડ્યું છે તે તમને તે તમે હું આ મારા ઘરમાં વડો છો બધા ત્યારે કહે તમે અમારું શું બગાડ્યું છે તે તમે જાણતા નથી છ ભાગીદારનો સરખો ધંધો અને તમે કહો છો કે મેં કર્યું એ અમને ફાવશે નહીં એની આ વઢવાડ થઈ ગઈ છે બોલો આખું અંદરનું રહસ્ય બધું ખુલ્લું કરે કે માણસની અંદર શાંતિ નથી અહીં જ અંદર મતભેદ ઉભા થયા કરે એક વખત એક મન કહેશે આમ કરવું જોઈએ તો મહીં કહેશે આ ખોટું જરૂર જ નથી અંદરને અંદર દ્વિધા ઊભી થાય અને એ દ્વિધા જ માણસને પરેશાનીનું કારણ છે દુઃખનું કારણ છે અને એનું દુઃખનું કારણ પછી બધા કે તારે લીધે દુઃખને ઘરવાળીને બીજા સંજોગોને ને બીજા બધાને માથે નાક ના કરે કે મને આને લીધે ટેન્શન છે મૂળ કારણ અંદર છ ભાગીદારોનો સરખો ધંધો એમાં આપણે પડાવી પચાવી પાડ્યું છે એ દુઃખનું કારણ મોટા મોટા સબ સબકી વેચી દો છ એ ભાગીદાર સરખા સરખા પાર્ટનરશીપને સરખો પ્રોફિટ આપો આપણે આપણો વન સિક્સ ભાગ લઈ લો સૌને બાકીનો વહેંચી દો તો દુઃખ મટી જવાની ભડવાડ મટી ગઈ તમે કહો છો કે મેં કર્યું એવું ના બોલશો તમે સાધારણ રીતે વાણી તરીકે બોલો કે મેં કર્યું વ્યવહાર તરીકે પણ મેં કર્યું કહેવું એમાં તમારો એટલો બધો વાંક નથી બધું સાયન્ટિફિક સર્કમટેન્શિયલ એવિડન્સ છે બધાનું ભેગું છે આ તો તમે ચોંટી પડ્યા મેં જ કર્યું અને તમે જ મનમાં માની લીધું બધા ભાગીદારોને તો કાઢી નાખ્યા એટલે આ ભાગીદારો મુઆમ અહીં કચકચ વઢવાડ વઢવાડ માર તોફાન 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 કરી મૂકે છે એટલે આ મેં પણ છૂટ્યું તો પછી વઢવાળ નહીં કોઈ જાતની જો વઢવાળ ઓછી થઈ ગઈ ને બધી હે નહીં તો હું 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 આ શેઠને તે આવી વઢવાટ થતી હતી ને બહુ હવે બધી ઓછી થઈ ગઈ ને પ્રશ્ન કરતા હા દાદા દાદાશ્રી કારણ કે આ પોતે એકલો કરતો નથી બધા ભેગા થઈને કરે છે આ પેજ વન ફોર્ટી થ્રી આ બધાની ભાગીદારી છે ત્યારે આ એકલો માથે ચોંટી પડે છે ત્યાર પછી શું થાય તે એટલે હવે તમને એમ લાગે છે કે સાલું બહુ અઢવાડ પહેલાં જેટલી નથી હવે પહેલાં જેટલી નથી ને પ્રશ્ન કરતા ના દાદા દાદાશ્રી ધીમે ધીમે એ બંધ થઈ જશે અહીંયા કહે છે ને મેં કર્યું વ્યવહાર તરીકે બોલો ડ્રામેટિક બોલવાનો વાંધો નથી પણ તો ડ્રામેટિક નહીં સાચે સાચું હું જ કરતા મેં જ કર્યું છે નિશ્ચયથી માને છે એની બિલીફમાં પણ એવું વર્તે છે એટલે પછી આ રિએક્શન ઊભા થાય નહીં તો ડ્રામેટિક તો બોલાય એન બિલીફ એટલે વ્યવહારથી જ બોલ્યો કહેવાય વ્યવહારથી બધા ચા કેને કે તપેલીએ ચા બનાવી બનાવીને ગેસના ચૂલાએ બનાવી એવું બોલો તો લોકો હશે તો વ્યવહારથી કહેવાય ભાઈ ચા મેં બનાવી પણ અંદરખાને સમજવું છે કે ચા બધા સંજોગ ભેગા મળવાથી બની છે હું હોલ એન્ડ સોલ્વ કરતા નથી આનો તો પછી કચકચ વડવાડ નહીં થાય અંદરવાળામાં દીપકભાઈ ભાઈ આજે એકસો ચાલીસ પર કીધું ને કે હવે તો આપણે આપણો ભાગ જ કાઢી લીધો એટલે છૂટ્યા હમ એટલે આપણો ભાગ કાઢી લીધો એટલે શું એટલે હું આ નથી હું આ છું પોતે પોતાનામાં આવી ગયો પોતે પરાયા ક્ષેત્રમાં બેઠેલો પરાય સત્તા વાપરતો હતો પરાય ચીજો ભોગવતો હતો પરાય ચીજોનો માલિક થઈને ફરતો હતો એ બધું ઉપાડી લીધું કે ના મારે મારું આત્મા એટલો જ મારો ભાગ બીજો બધો મારો ભાગ નહીં ચંદુ અને ચંદુના નામની સર્વમાયા છૂટો થઈ ગયો પોતે એનાથી નોખો થઈ ગયો અને હવે આપણે શું કરવાનું હોય તો કે જોયા કરવાનું ચંદુ શું કરે છે એને જુઓ કહેશે એટલે આ પાર્ટનરશીપ તો છે નિર્માણ થતાં સુધી રહે જ છે ને એ પછી કેવું છે કે દખલ વગરનો આજે પોતે પોતાના જ્ઞાનનો જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો ને એટલે પછી આ ડિસ્ચાર્જ પરિણામમાં દખલ રહી નહીં ડિસ્ચાર્જ વ્યવસ્થિતને તાબે સોંપી દીધો રિલેટિવ માત્ર વ્યવસ્થિતને તાબે સોંપી દીધું એટલે હવે તમારે કે ને કેતનને વ્યવસ્થિત ઉઠાડશે કેતનને ખવડાવશે કેતનને ઊંઘાડશે માંદો એ પડશે ને દવાઈ ભેગી થશે એ કેતનને શું થાય જોયા કરવાનું એ આપણું કામ હવે એટલે અહીંયા જુદું પાડી દીધું આ તમારી આપણને જ્ઞાન મળે છે ને ત્યારે કેતન જુદા અને તમે શુદ્ધ હાથમાં જુદા એ જુદું પાડ્યું ને ત્યારથી વઢવાડ ખાલી થવા માંડે હવે હા પ્રકૃતિ બોલશે પણ તમે એમાં નહીં ભળો તો એ ખાલી ખાલી થતી જશે ખરી પડતી જશે એટલે પોતે બધાનું માલિકી પણ છોડી દીધું એ છોડ્યું અને કરતા પણ હું છોડ્યું હું કેતન છું મેં કર્યું એ બે ભાગ આપણે ઉપાડી લીધા ત્રીજું કેવું હોય તો મારો દેહ પછી એમાં દ્વેષ કરતા હતા જે સપોર્ટ કરે આપણને માન આપે તો એની પર રાગ અપમાન કરે એની પર દ્વેષ તો એ રાગદ્વેષ સંભાવથી નિકાલ કર્યો રાગેજ છૂટ્યા મારા પણ છૂટ્યો રિલેટિવ વ્યવસ્થિતને તાબે મૂક્યો એટલે પોતાનું કરતાં પણ છૂટ્યો કેતન જુદા તમે જુદા એટલે હું પણ છૂટ્યો એટલે હું મારું કરતા ભૂકતા બધું દાદાએ ડિસ્કનેક્ટ કરાવી દીધું એટલે હવે ધીમે ધીમે પરિણામમાં જે આવે છે ધીમે 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 ઠરતું જશે બધું એટલે હજી જે ડિસ્ચાર્જમાં કરતાં પણ કે માલિકીપણું ઊભું થાય તો એ કોઈ રીતે બાધક થાય ખરું એ કર્મ બાંધવામાં બાધક ના થાય પણ આપણો આનંદ પ્રગટ થવામાં બાધક થાય અનુભવનાઓ જ પ્રગટ થવામાં બાધક થાય એને જ આપણે પોતાપણું કહ્યું ને ચારિત્રમ બધો એ ડખો કરે છે આપણને એટલે હવે એનો આજ્ઞામાં રહીને ધીમે ધીમે નિકાલ કરો જઈશ જઈશ છે એમ આ ભાઈને તો ધમસાણ ચાલતું હતું પાકિસ્તાન ને હિન્દુસ્તાન જેવું ચાલતું હતું તે બધું બંધ થઈ ગયું ઘમસાણ આમ કે ને માથું ફાટે છે ઉદ્વેગ થઈ જાય ચેન પડે નહીં ઘમસાણ અંદર તે બધું હવે થઈ ગયું બંધ કે છે હવે થોડું અમથું મહી આવે આમથી આવે એક ભાઈ આમથી બે આવે એવું બધું આમથી આવે ને તેમથી આવે તો પછી ચાલે વળી થોડું ઘણું પ્રશ્ન કરતા પણ દાદા આત્મા ના હોય તો બીજા પાંચ ભાગીદારો શું કરવાના હતા દાદાશ્રી એવું ના બોલાય એ પાંચ કહે છે અમારામાંથી એક ના હોત તો તમે ભાંગી પડત પ્રશ્ન કરતા તો તો પછી મોક્ષમાં ગયા તો પછી બાકીના પાંચ તત્વો ક્યાં ગયા દાદાશ્રી એ એમની મેળે પોતાની સ્વતંત્રતા પોતાની સ્વતંત્ર મજા જ કરે છે એ એમને કશી ખોટ ગઈ નથી પ્રશ્ન કરતા પણ ભાગીદારી એને લીધે છે ને દાદાશ્રી ના એને લીધે નહીં કોઈ કોઈને લીધે નથી કોઈ કોઈને મદદે નથી કોઈ કોઈને ખોટે નથી કોઈને ધક્કો મારતો નથી કોઈને મદદ કરતું નથી ઓબ્લાઇઝ કરતું નથી કશું જ નથી આ તો અહંકાર ઊભો થઈ ગયો છે મેં કર્યું અને અહંકાર નિર્મૂળ થાય એની પણ ખબર પડી જાય ને તરત પ્રશ્ન કરતા તરત જ ખબર પડી જાય દાદાશ્રી જો બધા ઝઘડા અહીં ઓછા થઈ જાય ને હવે આટલી આ ભૂલ કાઢી નાખવાની છે ખરેખર બધાએ સ્વતંત્ર છે કે ને હું સર્વે પરદ્રવ્યથી સર્વથા ઉદાસીન છું સર્વે પરાયા તત્વથી સર્વથા વિતરાક છું એટલે પોતે પોતાના તત્વનો આરાધક ભજનાવાળો થયો બાકી પાંચેય બીજા તત્વોમાં વિતરા અને બીજા પાંચેમાં ના જડે ને તો એટલે પૂતગલથી છૂટા પડો ને એ પૂતગલની સાથે બીજા ચારે જોઈન્ટ થયેલા છે એટલે બધાય છૂટા પડી ગયા આપણાથી અને ખરેખર એવું જ છે કોઈ કોઈને મદદ એ કરતું નથી ને દુઃખે આપતું નથી ને સુખે આપતું નથી ફક્ત આપણી દખલના આપણને રિએક્શન ઊભા થાય છે એ આપણી દખલ બંધ કરીએ તો કોઈ રિએક્શન આવવાના બંધ થઈ જશે અને મૂળ કારણ શું છે કે અહંકાર ઊભો થઈ ગયો છે મેં કર્યું હું આ છું ને મેં કર્યું એ અહંકારના માર પડે છે અને માર પડે ને પાછો જો અહંકાર પાછો ના ફરે તો પછી વધારે માર પડે વધારે માર પડે જેમ અહંકાર મોટો એમ માર વધારે પડે આટલી જ ઇન્સિક્યુરિટી એટલા જ ભય એટલો જ દુઃખી એટલો સેન્સિટિવ એટલો ઇમોશનલ એટલો જ અપસેટ 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 પણ અહંકાર જેટલો મોટો જેમ તાળનું ઝાડ હોય ને બહુ ધ્રુજ્યા જ કરતું હોય આખો દાળો અને ઘાસ બાસ કોક દાડો આમ ખુશમાં મજા હોય બાકીને તો કશું તો ઉપાધિ નહીં તો જેટલો અહંકાર લાંબો મોટો વધારે દુઃખી હવે એ પાછો કઈ રીતે ફરે તો કે આ હું કોણ છું અને કરે છે કોણ એ સમજણ બદલાય તો જ પાછો ફરે એ આપણને દાદાએ કરી આપ્યું કૃપાથી જ પછી હવે તમારે બહુ ઝઘડા છે નહીં ને પેજ વન ફોર્ટી ફોર દરેકમાં છ જ ભાગીદાર છે ગુલાબમાં પણ છ ભાગીદાર છે પણ વઢવાડ નથી પાંચ ઇન્દ્રિયોનો સ્વામી થયો તો મારા માર કરી મૂકે ગુલાબમાં છય સરખા તેથી પાન સરખા સુગંધ સરખી સંભાવે નિકાલ કરીશું માત્ર દ્રષ્ટા રહીશું એટલે બાકીના પાંચ ભાગીદાર પછી સરખા ચાલશે બરોબર કામ કરશે બુમાબુમ નહીં કરે એને સહજ દશા કહેવાય છે સહજ આત્મા અને સહજ પ્રકૃતિ અને નાના બાળકનું જુઓ ને બુદ્ધિ વગરનો વ્યવહાર હોય એને સહજતા હોય એ જરૂરિયાતનું ખાય ત્યારે આપણે પછી એને બુદ્ધિ જાગ્રત થાય છે એટલે પછી અહંકાર આડા ઊભી થતી જાય ને તો સહજ હોય પ્રકૃતિ એ સહજ થયું ને એ ક્યારે કારણ કે આપણે જ્ઞાતા દ્રષ્ટા રહીશું જે જે સંયોગ ઊભા થાય એનો સંભાવ નિકાલ કરીશું તો બાકીના પાંચે પછી સરખા ચાલ શકે છે આવું આ જગત આ લોકોને શી રીતે સમજણ પડે એ તો જ્યારે આનો ફોડ પડે ને કરતા કોણ છે પોતે કોણ છે ત્યારે આપણે એને કહીએ કે ભાઈ તું જ્ઞાનક ભાઈ તું ગાયક સ્વભાવનો છે તારે જોયા કરવું કરતાં આ વ્યવસ્થિત છે સમજણ પાડીએ છીએ ને પછી એનો નિવેડો આવે હમ એને સમજણ પાડીએ પોતાને સમજણ પડી ગઈ કે આ હું તો આ છું અને કરતા કરતાં હું નથી વ્યવસ્થિત કરતાં ચલાવશે આ પૂતગલને ફિઝિકલને નિવેડો આવી ગયો કે છે આપણું જ્ઞાયક સ્વભાવ પકડી રાખવાનો એટલે કે છે ને હે શુદ્ધ આત્મા ભગવાન તમે જુદા દીપક જુદો પછી દીપક શું કરે છે એને જોયા કરું મને જુદું રાખવાની શક્તિ આપો આ ચંદુ શું કરે છે જોયા કરું એ મને સમ જાગૃતિ રહે એવી કૃપા કરો અને દાદા કહે છે અમે આખો દાડો આ જ ગોટવીએ છીએ હે એમ પટેલ શું કરે છે જે આ કરે છે તમને એ શીખવાડીએ છે હેડિંગ છ ના કર્યા બાર ને બારના પછી થયા અઢાર પણ આ દુઃખ કેમ વધ્યા એનું રહસ્ય ખુલ્લું થાય છે આગળનું આ દુકાન છે ને એનું નામ ચંદુભાઈ પણ તમારું કોણ આ દુકાનમાં તો છ ભાગ્ય છે બળા આ દુકાનમાં તો છ ભાગ્યા છે બળ્યા તેમાં તમે એકલા જ ચોંટી પડો મારું છે મારું છે તેની લઢવાડ થાય પછી છ ભાગ્યા આમાં છે પાછો પરણાવે એટલે ચંદ્રાબેન નામની દુકાનમાં બીજા છ ભાગ્યા કોર્પોરેશન મોટું થયું છ બાર જણા અને બે જણા બે પાછા અહીંયા આ છ ભાગીદારીમાં ઝઘડો કરીને માલિક થઈ બેઠેલો હોય પેલા છ ભાગીદારમાં પોતે માલિક થઈ બેઠેલો હોય અને બે માલિક પાછા લડે એ નવા એટલે મોટું કોર્પોરેશન થયું અને કોર્પોરેશનમાં એ એક બાબો જન્મે બીજા છ ભાગ્યા બાર છ અઢાર થઈ ગયા તે છ ભાગ્યા લઈને આવે પાછા બેબીબેન જન્મે તેના છ ભાગ્યા ભેગા થાય અને આ પતિ પત્ની બહાર તે પછી બાબાની વહુ આવે વહુને ત્યાં બાબો આવે વહુને બાબો આવે વહુને બાબો આવે એમ ભાગ્યા વધ્યા કરે પછી લડમ લડા ના થાય તો શું થાય તે અને ખુશ થાય અમારા બાબાને બાબો છે બોલો બેટા બોલો દાદી ખુશ થાય અને ભાગીદાર વધ્યા ઝગડે ઝઘડા લડમ લડા પણ મો એને ભાન નથી થવા દેતું હવે આ છ ભાગ્યા થઈને આ ચલાવે છે અને બીજા છ ભેગા કર્યા એટલે કોર્પોરેશન થયું આ લોકોને ખબર નથી બ્રાહ્મણે કહેતા નથી કે આ કોર્પોરેશન થાય છે કોર્પોરેશન વધતું જાય ને દાડે દાડે આમાંથી છુટકારો શી રીતે થાય એનો દુઃખમાંથી મુક્ત કેમ કરીને થાય તે એવી આ દુનિયા છે આ જાણવું પડે ને આ જાણે તો ઉકેલ આવે પેજ વન ફોર્ટી ફાઈવ આ જાણે નહીં તો આ બધું ગૂંચવાયા કરે ને એટલે આ જે દેહાધ્યાસ થયેલો છે એ અમે છોડાવી આપીએ તમને બાકી નહીં તો કોઈ અવતારમાં દેહાધ્યાસ છૂટે નહીં દેહાધ્યાસ દેહ સાથે બધા જોઈન્ટ થયેલા પાછે તત્વો પોતે દેહને હું છું માન્યું એટલે અને પછી પછી થતું અને પાછો કોર્પોરેશન વધે એમાં વધારે દુખી પછી એડિંગ ચેતને રહેવાનું માત્ર જ્ઞાતા દ્રષ્ટા તમને આ ભાગ્યા ગમ્યા પ્રશ્ન કરતા ગમ્યા દાદાશ્રી હવે આ ભાગ્યા એમની મેળે કામ કરતા હોય તો આપણે શી ભાંગઝડ આ બધી નકામી તને ગમે છે નથી ગમતું પ્રશ્ન કરતાં ગમે છે દાદાશ્રી તો હવે તું શું કરું છું વહીવટ બધો પ્રશ્ન કરતા જોયા કરવાનો દાદાશ્રી બસ 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 જોયા કરવાનો અમે તમને જ્ઞાન આપીએ છીએ ને પછી તમારે એ રહે તમારે જોયા કરવાનું તમે હવે એવું કરો છો કે કયાથી જુદું કરો છો પ્રશ્ન કરતા એવું જ કરું છું દાદાશ્રી હવે સુપ્રિન્ટેન્ડન્ટ પણ હું કરો છો હું કરું છું એવું નહીં કરતા ને આ અમે અમારી મેળે નિરીક્ષણ પરીક્ષણ કરીએ અને બધાના સુપ્રિન્ટેન્ડન્ટ રહીએ છીએ કશી બાંગઝડડ નહીં સૌ સૌનું કામ ચાલ્યા કરે કોઈ ભાગ્યાની બૂમ નહીં બરાડો નહીં જે જોઈતું હોય તે સામાન બમાન બધો લાવે લઈ જાય પ્રશ્ન કરતા આ મૂળ તો વિતરાગી જ અને એમાંથી એણે આ નાટક ઊભું કર્યું પેજ વન ફોર્ટી સિક્સ દાદાશ્રી અને તત્વોય બધા વિતરાગી છે એને રાગદ્વેષ છે નહીં નાટક કરતાં કરતાં આપણે અહમ કર્યું ત્યાંથી જ પહેલાં બધા સામ સામી ઝઘડા થયા કે તારા એકલાનું છે બધું તને જોઈ લઈશું એ ચાલ્યું પછી પ્રશ્ન કરતા દાદા આપે છ તત્વોનું ભાગીદારનું બહુ સુંદર દૃષ્ટાંત આપ્યું છે દાદાશ્રી હં કેવું સરસ કોઈ શાસ્ત્રમાં ના હોય એવી વાત છે આ બહુ ઝીણી વાત છે છ જણનું છ ભાગ્યાનું મહી સહિયારું છે આપણું ને પારકાનું સહિયારાને જો જુદું કરી દીધું તો કોર્ટ બંધ થઈ જાય હેડિંગ આરાધન કરો માત્ર આજ્ઞાનું એટલે એ તો બધાને સમજવા વાતો કરીએ છીએ બાકી છ તત્વ સમજવાથી કંઈ ઉકેલ આવશે એવું છે નહીં આપણને આપણા મૂંઝવતા પ્રશ્નો હોય ને તે પહેલાં સોલ્વ કરી લેવા તે સોલ્વ કરાવી લેવા તે પહેલાં સોલ્વ કરાવી લેવા છ તત્વ તો એક વિજ્ઞાન છે એ જાણવા જેવી વસ્તુ છે અને જાણવા જેવી વસ્તુ રોજ આરાધન કરવાની ના હોય એક જ ફેરો જાણી લીધું એટલે મનમાં સમાધાન થઈ રહ્યું અને આપણા રોજના ઊભા થતા પ્રશ્નો હોય તો તેનું સોલ્યુશન લાવવું એ આરાધન કરવા જેવી ચીજ આપણે કોઈ શહેરમાં બહુ જોવાનું હોય તો કહેશે કે એક ફેરો જોઈ આવ્યા એટલે પછી એ શહેરનો બોજો નહીં ને એવી રીતે આ છ એવી રીતે આ છ તત્વની વાત નીકળી એ તમે સાંભળી એટલે પછી કશુંય નહીં એ જાણી લીધું કહેવાય હેલ્પ ના કરે દરરોજ આપણા વ્યવહારમાં મૂંઝવતા પ્રશ્નનો ઉકેલ લાવે ત્યારે હેલ્પ કહેવાય તમારે બહુ આ ઝીણી બાબતમાં ના ઉતરવું આપણે આત્માનું કર્યા કરવું કેટલાકને શાંતિ થઈ જાય દાદા બેલેન્સ કરી આપે બધું વિજ્ઞાને ખુલ્લું કરે ને પછી કે આપણે હમણાં ઉતાળ નથી આટલું આજ્ઞા પકડીને ચાલો આત્માનું કર્યા કરો હું ગુજ ફાઇલો ઊભી થાય અને સંભાવે નિકાલ કરીને આગળ વધો કે છે પણ એક વિજ્ઞાન ખુલ્લું કર્યું છ તત્વો છ એ તત્વોના ગુણધર્મ છે એનાથી આ કેવી રીતે આખું કાર્યવાહી થઈ રહી છે નાટક ચાલી રહ્યું છે એમાં હવે આપણી ક્યાં ભૂલ હતી તો કે અહંકાર કર્યો એટલી ભૂલ અહંકાર ઉપાડી લઈશું કરતાં પણ છૂટી ગયું તો પછી નાટક સહજ ભાવે પૂરો થયા કરશે અને એ પાંચ આજ્ઞા એ જ છે અહંકાર ઓગાળવાનો આ કરતા ભાવ મમતા હું પણ બધું ઓગાળવાની દવા પાંચ આજ્ઞામાં પાંચ આજ્ઞા પકડીને ચાલ્યા કરો ચાલો પછી આગળ પૂછ્યું છે એમાં દાદા કે છે ને હિન્દુસ્તાનના લોકો પેલો અહંકાર વધારે મેં કર્યું આવે અને એટલે પછી પેલા પાંચે જણા વધારે એટલે એનો દાખલો એક આપ્યો કે આપણે મોઢે બોલે આવો આવો અને અંદર થાય મૂ ક્યાંથી આવ્યો એવી રીતે તો હવે એ એ આપણે થિયરીને સેટ કરીએ તો હિન્દુસ્તાનની બહાર તો કે આવો અંકાર ઓછો કરે એટલે અંદર આવી રીતે વઢવાડ ઓછી થાય હા બસ એટલું જ ને અંકાર ઓછો એટલે એમાં શું છે સાહજીક બુદ્ધિ છે એ લોકોની હોય અને આપણે વિકલ્પી બુદ્ધિ છે વિકલ્પી એટલે શું બહાર ક્યાં આવો આવો ને અંદર ક્યાં ખોટો આ પેલા બિચારા સરળ કે આવો કીધું તો આવો નહીં તો નાય પાડી દે પ્લીઝ ડોન્ટ કમ આઈ આઈ એમ બિઝી નાઉ ના જ પાડી દે ને આમ ચોખ્ખું બોલે ત્યારે આપણે અહીંયા બે જાતનું બોલે તમને આપ્યા વગર રહું કે મારે છે ને તકલીફ છે એટલે આપવું નહીં આપણા એટલે એક આપ્યા વગર રહું નહીં બોલે અને તકલીફ છે એટલે નથી અપાતું એટલે એટલે ખુશ થઈ જાય પેલો કે આને કેટલું ધ્યાન મારી માટે લાગણી છે એટલે આ રમતો રમેશ કપટવાળો થયો ક્રોધમાં મોટા થયા એટલે એનું આ જે બન્યું રિઝલ્ટ એનું પાછું કારણ કે પોતે અહંકાર વધ્યા છે વધ્યો છે પાંચ જણા અંદર અંદર એને બધું ઊંધું ચલાવે છે ત્યાં અંકાર એટલું વધ્યું નથી હું જ કરું છું મારા છે કોઈ નથી કરતું એટલે પેલા બધા નાનો અંકાર છે ખરા પણ નાનો ખરો મનુષ્યમાં એટલે અહંકારને ને બુદ્ધિ શરૂ થાય છે પણ ડેવલ કોઈને બે ઇંચના હોય કોઈને બે ફૂટના હોય પછી કોઈને ચાર ફૂટના હોય પાંચ ફૂટના એમ નાનો નાનો અંકાર પછી મોટો થાય છે ને આપણે ચાલીસ ફૂટના એના જેટલો ફેર પણ હવે આમાં અહંકાર વધે ને એટલે બુદ્ધિ પણ વધે ને બુદ્ધિ એટલે બળાપો બહુ થાય બળાપો થાય એટલે હવે છૂટવું છે છૂટવું છે થાય અને પછી જ એને જેમ સોનાને ભઠ્ઠી નાખે ને પછી ચોખ્ખું થાય એવા બળતરા હોય ને ત્યારે છૂટવાની દાન જ શરૂ થાય પછી જ્ઞાની મળે તો છુટકારો નહીં તો ભઠ્ઠીમાં શેખાયા જ કરો બફાયા જ કરો જબરું કનેક્શન છે અહંકાર વધે તો અંદર વાળા દુઃખી દુઃખ આપે છે બોલો અંદરથી જ અને આપણે જોયું છે ને માન કેટલું દુઃખ આપે માન એ દુઃખ આપે લોભે દુખ આપે હોય માન તો આમ કહે ને કાંઈ જોઈતું નથી હોય જબરો અહંકાર હોય કાંઈ જોઈતું નથી અહીંયા દાદાનું આવે છે ને કે છે ને પેલો હું એક્સપર્ટ થઈ ગયો તો કે છે રોપ મારવામાં એટલું બધું કાંઈ જોઈતું જ નથી ત્યારે અહંકાર એટલો બધો વધી ગયો

તો રોફ કેટલો મોટો કે અને કાંઈ જોઈતું નથી ને એ એક અહંકારનું સ્વરૂપ એવું હોય છે કાંઈ જોઈતું નથી એટલે હું ચોખ્ખો છું ભાઈ ચોખ્ખાપણાનો અહંકાર એટલો બધો હોય છે અને એ પછી બધાને ત્રાસ આપે દુઃખ આપે અને પોતે બહુ દુઃખી થાય કદાચ બીજાને દુઃખ ના આપે બધું ભલું કરવાનો અહંકાર હોય તો દુઃખી ના કરે કોઈને ભલું કરતાં કરતાં જો કોઈએ કીધું ને કે તમે મારું બગાડ્યું તો એટલું ફટકે મેં શું તારું બગાડ્યું જરા ભૂલ કાઢે તો હાલત ખરાબ થઈ જાય એટલે આવશે આપણે આ ચોથા ભાગમાં દાદાના એક્સપર્ટ કેવા થઈ ગયા હતા અને પછી જે ભોગવટો આવ્યો અને ભાઈએ પણ ચેત્યા કે તારો અહંકાર બહુ ભાર તું કોઈને ગાંઠતો નથી પછી ભાઈના ગયા પછી એમને વિચારણા ચાલુ થઈ કે આ શું પછી પાછા ફરતા ગયા અને પછી અહંકાર કરડ્યો ખૂંચ્યો બહુ પસ્તાવો થયો આ આવો અહંકાર પછી ઓગળ્યો ત્યારે જ્ઞાન પ્રગટ થયું પણ હા નહીં આવે છે ને તા દે એ શું કહે છે દાદા એમાં એટલે સરસ વાત કરી નાઇન્ટીન ફિફ્ટી વનથી કે છે મારું અમારું બધું ચોખ્ખાઈ તરફ ગયું વૈરાગ તરફ પછી આ બધું આ લોકોને જે કોન્ટ્રાક્ટની ચોરી હતી ને બધી બંધ કરી સરકારના ટેક્સનું બધું બંધ કર્યું એ ચોખ્ખાઈ થયું પછી આ મિત્રો મંડળી બધી કે છે આ તો બધું છે ને સંસારમાં આગળ વધવા વાળી છે એટલે એ નથી જોતી એટલે એમાંથી પાછા ફેર્યા પૈસા જેને આપવાતા માગવાના બંધ કર્યા એટલે કે હિસાબ જ બંધ થાય એટલે આ બધું બધામાંથી બહાર નીકળ્યા ને એટલે હવે કાંઈ જોઈતું નથી કાંઈ જોઈતું નથી કાંઈ જોઈતું નથી અને હંકાર એટલો બધું પાણી પી ગયો અને હંકાર એટલું બધું પાણી પી ગયો કે પછી જ્યારે ચેન ના પડે અને આમ કે ચેન ના પડે એટલે શું કે હું બધાનું બધાનું હેલ્પ કરું બધા માટે કાર્ય સરસ કરું એટલે લોકો તો બહુ પ્રેમ આપે લોકો બહુ જ રિસ્પેક્ટ આપે ભગવાન ભગવાન જ માને પણ એક તો એવો નીકળે ને એક મારી ભૂલ કાઢે તો મારી હાલત થઈ જાય એક જણે ભૂલ કાઢી કે ભાઈ તમારી હિસાબમાં જ્યારે ભૂલ છે એ બોલે ને એટલે મને એટલું બધું ફટકે રાતોને રાતો મને ઊંઘ ના આવે એટલે આ બધેથી છૂટ્યું હતું તો અંકાર બધું પાણી પી જતો હતો અને એટલું બધું સૂક્ષ્મ થયું ને એટલું બધું મને ભોગવટો આપે રાતોને રાતો ઊંઘ જ ના આવે ઊંઘ જ ના આવે ઊંઘ જ ના આવે અને એ બળતરા રહ્યા જ કરે એમ કારણ કે હવે પૈસા જોઈતા નથી આ જોઈતું નથી આ જોઈતું નથી એટલે બધું એમાં હું જ છું એમાં જતો રહ્યો પછી ખૂબ ટ્રાય કરે કે આ શું તમારી પાસે કાંઈ છે નહીં છાપરું આમ તમારી પાસે કંઈ જમીન છે બહુ દાદા બહુ જ કરે પટેલને પણ ના મેળ પડે અને પછી એમાં અંબાલાલ એક રાતે આ અંબાલાલ ભાઈની જગાએ અંબાલાલ કીધું એમાં તો આખી રાત એટલું બધું ચોળો ચોડું થયું એટલું બધું થયું ને કે શું સમજે છે મનમાં કેમ બે અક્ષર વધારે બોલતા શું વાંધો આવે છે એટલું બધું થયું એટલું બધું થયું એમને અને પછી આખું આમાં આ તરફનું આખું એમ થયું અને એકવાર કહેશે જે એકવાર આ જ્ઞાન થઈ ગયું ને પછી બધું મારું આ શાંત થયું ત્યાં સુધી આ થાંત નહોતું થતું મને એટલું બધું આવે એટલી બધી મારો અહંકાર કરે બહુ જ કડે ત્યારે ભાઈનું બધું યાદ આવ્યું કે ભાઈ આવું કહેતા હતા કે તમારામાં તારામાં સૌથી વાત તું કોઈને ગાઢતો નથી આમ તેમ એટલે બધું પછી પાછું જબરજસ્ત પડે પણ કેટલા દાદા ઓનેસ્ટલી આમ એકદમ ટ્રાન્સપેરન્ટલી આખી વાત પોતાની ખુલ્લી કરે છે જબરજસ્ત હોય છે ચોથા ભાગમાં આવશે એકચુઅલી આખું જ પોતાની વિચાર શ્રેણી બધી ખુલ્લી કરે છે કે એવી દશામાંથી પસાર થયા અમે જબરજસ્ત આખું કે ને આપણે અહંકાર કર્યો ત્યાંથી પહેલાં બધા સામ સામી ઝઘડા થવા માંડ્યા તારા એકલાનું કંઈ છે અમે જોઈ લઈશું તને આટલી જ ભૂલ હવે અહંકારને ઓગાળવો કેવી રીતે અહંકાર ક્યાં સુધી પોતે નથી ત્યાં હું છું માન્યું એ અહંકાર પોતે કરતો નથી એને મેં કર્યું માન્યું તે અહંકાર આ પોતાનું છે નહીં એને મારું માન્યું ત્યાં અહંકાર પછી આમ વધારે સૂક્ષ્મમાં જાઉં તો કાળ હવે હું વહેલો આવ્યો એટલે કાળ લઈ આવે એને કે મેં કર્યું પછી આ જલ્દી મોડું થાય તો કે હું શું કરું માથે ઠોકે સરસ બને તો મેં કર્યું બગડી જાય તો આ લોકોએ કર્યું એટલે આ બધા અહંકારના જ સ્વરૂપો છે બધા અને એ અહંકારને બધી રીતે ઓગાળ ઓગાળ કરતાં 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 ખલાસ થાય ને ત્યારે આ બધું બધા ભોગવટા ખલાસ થઈને ઊભા રહે છે જરાક અસર થઈ એટલે આમાં કંઈક અહંકાર છે અહંકાર એટલે શું અજ્ઞાન માન્યતા જ એ છૂટી એટલે અહંકાર ઓગળ્યો એટલે પછી દુઃખ ભોગવટો મટી જશે દરેક પરિસ્થિતિમાં અહીંયા જાગ્રત રહેવું છે કે આ અસર થઈ માટે કંઈક છે પછી તપાસ કરતાં કરતાં કંઈક ખલાસ ના થાય ભોગવટો ત્યાં સુધી પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ પછી અહીંયા સંભાવે નિકાલ કરીશું માત્ર દ્રષ્ટા રહીશું એટલે બાકીના પાંચ ભાગીદારો પછી સરકાર ચાલશે પણ ફાઇલ હોય ત્યાં સંભાવે નિકાલ હોય અને જ્ઞાતા દ્રષ્ટા એ વાત બેસે પણ આ ફાઇલનો નિકાલ ફાઇલ વન કરીએ ને પછી ફાઇલ વન હોય નહીં ભૂખ લાગે તરસ લાગે સંડાવું પડે થાકે ઊંઘવું પડે ઊંઘમાં કોઈ ડિસ્ટર્બ કરે ને તો કંઈ થાય ખરો એ ઊંઘના ઊંઘનારાને ડિસ્ટર્બ કરે આપણે ના થવું છે ભાઈ તને ડિસ્ટર્બ થયું હવે વ્યવસ્થિત છે તે એ એ ફાઇલ વનનો એ સંભાવે નિકાલ કરવાનો છે એટલે એ બહુ મોટી ફાઇલ છે ફાઇલ વન તો ફાઇલ વનથી જ આ બધું ભેગું થયું છે આ પાંચે ચારે બીજા ભાગીદારો પાતગલને લીધે અને આખો એક ના કીધું વાઈફ આવે છોકરા આવે છોકરો આવે છોકરી આવે છોકરાની વહુ આવે વહુ ત્યાં બાબો આવે જમાઈ આવે જમાઈ પાછો બાબો આવે એ બધું એ મોટું કોર્પોરેશન અને એ બધી ફાઇલો પણ આ પૂર્ણ અહીંયા છ આત્માશિય બધું પાંચે ભાગ ફાઇલ જ છે બધી એટલે ખરેખર પાંચે ભાગ એ તત્વો ફાઇલ નથી આત્માએ જે માન્યતા કરી આ મારું છે આ હું છું હું કરું છું હું સારો છું સાચો છું વિશેષ છું હું ચંદો છું હોશિયાર છું એ ફાઇલ એ એ અજ્ઞાનનો ગોળો એ ફાઇલ રૂપે છે હવે એ અજ્ઞાનને જ્ઞાને કરીને ભાગાકાર કરવાનો છે એટલું આપણે જો સમજી લઈએ ને કે જેટલા જેટલા વસ્તુઓ માટે અભિપ્રાય આપ્યા છે વ્યક્તિઓ માટે અભિપ્રાય આપ્યા છે અવસ્થાઓ માટે અભિપ્રાય આપ્યા છે જાત માટે અભિપ્રાય આપ્યા છે મને તો કહે ને શાંતિથી સુઈ જવાનું કોઈ ડિસ્ટર્બ કરે મને ગમે જ નહીં હું જમું ને ત્યારે મારી સાથે કોઈ વાત કરે મને જરાય ગમે નહીં એટલે બધા અભિપ્રાય કાઢવા પડશે અને કુદરત એવો છે જેટલા અભિપ્રાય હોય ને એટલું જ બરાબર એ જ નુકસાન એવો જો એનો વિરોધી બરાબર ભેગું થાય જમતી વખત પહેલાં બે જણા આવે કે પૂછવાત કરવા માટે પૂછપૂછ કરે મગજ મારી ના કરો મને શાંતિથી ખાવા દો અરે પણ આપણો અભિપ્રાય તોડવા માટે કુદરત નિમિત્તને મોકલે છે ત્યારે આપણે અભિપ્રાય તોડતા નથી નિમિત્તને તોડી પાડીએ છીએ એટલે દરેક અભિપ્રાય કુદરત તોડાવે છે એ જ અજ્ઞાન કહો કે અભિપ્રાય કહો પણ એ તૂટશે ને એ તૂટ્યા પછી ભાવે પૂરું કરવું પડશે એ ફાઇલો એને જ ફાઇલ કીધી આપણે એક એક સમભાવે નિકાલ કરતા જઈશું ત્યારે છૂટાશે ચાલો આપ ખંડ બે હવે આખું આ પૂતગલ આ પેલા ચાર તત્વોની વાત કાળ આકાશ ગતિ સ્થિતિ એ આવી ગઈ હવે પરમાણુ પર આખું ઠેઠ સુધી પરમાણુ ઉપર વાતો ચાલશે પૂતગલ પરમાણુ અને પૂતગલ ઉપર પેજ વન ફોર્ટી સેવન ખંડ બે પરમાણુ અવિનાશી દ્રવ્ય ચેપ્ટર વન પરમાણુનું સ્વરૂપ હેડિંગ રૂપી છે સ્વરૂપે એ જગતમાં પરમાણુ તો બધે જ્યાં ને ત્યાં છે આખું જગત પરમાણુઓથી જ ભરેલું છે આ આંખે બધું દેખાય છે કાને સંભળાય છે આ ઇન્દ્રિયોથી અનુભવમાં આવે છે એ બધું રૂપી તત્વ છે એ મૂળ સ્વરૂપે અવિનાશી છે અને અવસ્થા સ્વરૂપે વિનાશી છે એ પરમાણુ તરીકે અવિનાશી છે અને અણુ તરીકે આ બધું જે દેખાય છે તે બધું વિનાશી છે એ એકલું જ તત્વ દેખાય એવું રૂપી છે તે મૂળ તત્વ નહીં દેખાય એવું તે મૂળ તત્વ નથી દેખાય એવું આ એની અવસ્થા જ દેખાય છે જળ રૂપી છે ચેતન અરૂપી છે એટલે આ જળ ઓળખાય છે આપણને અને ચેતન ઓળખાય નહીં આ આંખે ના ઓળખાય એ તો દિવ્ય ચક્ષુથી ઓળખાય પ્રશ્ન કરતા આ જે પરમાણુઓ છે એ કોણે શોધી કાઢ્યા દાદાશ્રી શોધ્યા તીર્થંકરોએ અને જ્ઞાનીઓને સમજમાં આવી ગયું એમનું જે જોયેલું તે આમની સમજમાં આવેલું પ્રશ્ન કરતા આ પૂદગલ પરમાણુની ઉત્પત્તિ ક્યાંથી થઈ પેજ વન ફોર્ટી એટ વિજ્ઞાનીઓ એ શોધવા માગે છે દાદાશ્રી શું શોધવા માગે છે ઉત્પત્તિ એમને કહેવાનું કે અવિનાશી ચીજની ઉત્પત્તિ ના હોય ઉત્પત્તિ થાય એ નાશ થઈ જાય કાયમ માટે એટલે ઉત્પત્તિ થઈ નથી કહીએ પણ એમને સમજાય નહીં ને વસ્તુ બુદ્ધિથી સમજે છે ત્યાં સુધી અમે કેવળ જ્ઞાનથી જોઈ શકતા નથી પણ કેવળ જ્ઞાનની વાત અમને સમજમાં બેસી ગઈ છે આ લોકોએ પેલું ખોળી કાઢ્યું છે ને એટમ ખોટી એટમ ખોળી કાઢ્યો છે પરમાણુ તો એટમથી બહુ નાનામાં નાની વસ્તુ છે એટમ તો એમને દેખ એ ખરો એટમ તો એમને એ ખરો પ્રશ્ન કરતા પરમાણુ સૂક્ષ્મ થયું કોઈ સાયન્ટિસ્ટે એટમને કહે ને પેલા દર્શક અથવા તેવા યંત્રો બધા ઊભા કર્યા એનાથી દેખાયો ખરો કે છે પણ એટમ જે દેખે છે ને એનાથી એ પાછું વિભાજન થઈ શકે છે એનાથી પણ ઇન્ડિવિઝ્યુઅલ અવિભાજ્ય એ પરમાણુ જે નાનામ નાનું એનાથી પછી નાના ભાગ થઈ ના શકે એને પરમાણુ કહેવાય અને એટમ એટલે પછી પરમાણુ ભેગા થઈને બન્યું છે એ એટમ છે આખું અને એ પાછું સ્થૂળ સ્વરૂપ થયું અને એ પાછું ઘણું મોટું થાય ત્યારે આપણે આંખ દેખી શકીએ ને જ્યારે એક મગના દાણામાં તક લાખો કરો પરમાણુ હોય ખબર એના આપણે કેટલા છે ગણી ના શકાય એટલા બધા ત્યારે એ દેખી શકે છે આપણી આંખ અને આ મશીનથી દેખવા જાય છે સૂક્ષ્મદર્શકથી બધું એ લોકો શોધી કાઢ્યું ખરો સબ એટોમિક ને બધું પણ મૂળ એને પણ જે શોધી શક્યા છે એ પણ બુદ્ધિથી દેખાયું છે માટે એનાથી પણ હજુ આગળ પરમાણુ છે જે માત્ર કેવળ જ્ઞાને કરી કેવળ જ્ઞાનથી જ જોઈ શકાય એટલે કે અમે પણ કેવળ જ્ઞાન નથી થયું માટે અમે પૂરેપૂરું જોઈ શકતા નથી હા સમજમાં અમને પૂરેપૂરું આવે છે જોઈ શકતા નથી કે છે એટલે આ આજે બુદ્ધિ છે જે સમજે છે એ પરમાણુ સુધી તો પહોંચી શક્યાય નથી અને શકશે પણ નહીં પહોંચીને પ્રશ્ન કરતા પરમાણુ સૂક્ષ્મ થયું ને દાદાશ્રી એ આંખે દેખાય નહીં એવું છેલ્લા ભાગ ન પડી જાય વિભાજન ના થાય એ પરમાણુ કહેવાય આ પૂતગલ છે એ પરમાણુઓમાંથી થયેલા છે હેડિંગ પરમાણુઓ એક કે અનેક પ્રશ્ન કરતા પરમાણુ એક છે કે અનેક છે દાદાશ્રી પરમાણુઓ અનંત છે પણ પોતે એક એક જુદા જુદા પાડી શકે જુદા પાડે તેને પરમાણુ કહેવાય એટલે અનંત છે એવા પ્રશ્ન કરતા એ બે થયા એની અમુક અવસ્થા અને ત્રણ થયા એની અમુક અવસ્થા અને ચાર થયા એની અમુક અવસ્થા એવું કંઈક છે દાદાશ્રી એ બદલાયા કરે એને શાસ્ત્રની ભાષામાં બે ભેગા થાય એને સ્કંધ કહેવાય બે ભેગા થાય ત્રણ ભેગા થાય ચાર ભેગા સ્કંદ સ્કંધ પછી છૂટા પડે એ ભેગા થવું અને છૂટા પડવું એ એની સક્રિયતા એનો સ્વભાવ છે પછી એક એક ઇન્ડિવિજ્યુઅલ હોય એ પરમાણુ અને પછી ભેગા થાય એટલે સ્કંદ એ અણુઓ થાય આ કહેવાય પછી પ્રશ્ન કરતા આ બધા જ્યારે પરમાણુ રૂપમાં હોય છે આ બધા જ્યારે પરમાણુ રૂપમાં હોય છે ત્યારે એક જ પરમાણુ છે કે અનેક પરમાણુ હોય છે પેજ વન ફોર્ટી નાઇન દાદાશ્રી અનંતા પરમાણુઓ અને ચેતનય અનંતા છે આ છ વસ્તુઓ છે અવિનાશી તેમાં અમુક અનંતી છે ફક્ત આકાશ એક જ પછી આ ધર્મસ્થિકાએ એક જ અધર્માસ્થિક્ પણ એક જ અધર્માસ્થિકાં પણ એક જ છે પ્રશ્ન કરતાં મારે એ જાણવું છે કે એક પરમાણુમાંથી અનેક પરમાણુ થયા છે કે દાદાશ્રી કોઈ કોઈનામાંથી થયું જ નથી કોઈ કોઈને લેવા દેવા જ નથી એકમાંથી અનેક થયું નથી અને અનેકમાંથી એકે થયું નથી પોત પોતાના સ્વભાવથી છે એટલે આમાં કોઈ કશું કરનાર નથી ફક્ત આ સંજોગોના આધારે બે પરમાણુ ચોંટી જાય ત્રણ ચોંટી જાય ચોથું ચોંટી જાય અને કોઈ પણ સાધનથી દ્રશ્ય થયું એટલે એને અણુ કહે છે એટલે એને અણુ કહે લોક બાકી કોઈ પણ સાધનથી દ્રશ્ય ના હોય તેનું નામ પરમાણુ પ્રશ્ન કરતા એટલે એક પરમાણુમાંથી અનેક થયા અનંત થયા એવું નથી અનંત હતા જ છે અને રહે છે આત્માય અનંત છે અને કાળાણું પણ આખું લોકની અંદર દરેક પ્રદેશે આકાશ તત્વના એમાં એ કાળાણું છે એ અસંખ્યાત ગણે છે અને ધર્માસ્તિકા એક ધર્માસ્તિકા એક અને આકાશ એક એ અખંડ તત્વ છે આખું પ્રશ્ન કરતા તે પરમાણુ જે તમે કહો છો કે દ્રશ્ય ના થાય તે પરમાણુ કે પરમાણુઓ દાદાશ્રી પરમાણુ પરમાણુઓ તો બધા પાર વગરના છે પ્રશ્ન કરતા હા તો મૂળ તો એક જ ને દાદાશ્રી ના એક તો કશું હોય નહીં એક હોય તો અણુશી રીતે થાય પ્રશ્ન કરતા હા તો બે પરમાણુઓ ભેગા થયા તો આટલા બધા પરમાણુઓ ક્યાંથી આવ્યા દાદાશ્રી આવવાના ક્યાંથી અહીં છે જ આ જગતમાં એનું અસ્તિત્વ છે આવવા જવાનું કોઈને થયેલ જ નથી આ હતા છે અને રહેશે કાયમના છે જેમ દરિયો હોય ને તેમ આખું લોક પરમાણુનો દરિયા જેવું છે ખીચો ખીચ ભરેલા છે શુદ્ધ પરમાણુ એને વિશ્રષતા કહેવાય પછી આ કશાયથી એટલે અજ્ઞાનતાથી કર્મ બાંધે છે ત્યારે પ્રયોગશા ફળ આપે ત્યારે મિશ્રષતા પણ એ પરમાણુ હતા છે અને રહે છે કાયમના જ છે અને આત્માય આનંદ છે એક આત્મા વ્યવહારમાં એન્ટ્રી કરે છે ડેવલપ થતો નિરાવરણ થતો 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 મોક્ષે જતો રહે છે આ પરમાણુ દરિયો રહે છે બીજો આત્મા એન્ટ્રી એક મોક્ષે જાય તો એક આત્મા એન્ટ્રી કરે અવ્યવહારમાંથી વ્યવહારમાં અને વ્યવહારમાં એનું ડેવલપમેન્ટ થયા કરે આવરણ તૂટતા જાય અને આત્મા ઉપર નિરાવરણ થતો જાય એમ કરતાં કરતાં સંપૂર્ણ નિરાવરણ થયું એટલે મોક્ષે જતો રહે એ આખી પ્રોસેસ ચાલ્યા કરે છે જગતની પ્રશ્ન કરતા હવે પદાર્થ દેખાય છે પદાર્થથી અણુ આવ્યા અણુથી આગળ પરમાણુ આવ્યા હવે એક પરમાણુના પ્રસવ થઈને અનેક પરમાણુઓ થયા છે પેજ વન ફાઇવ ઝીરો દાદાશ્રી ના એવું કોઈ કોઈને લેવા દેવા નથી પોતપોતાના સ્વભાવથી છે બધા પણ સરખા ગુણવાળા છે બધા એક પરમાણુનો જે ગુણ છે એવા બીજા બધાના ગુણ છે બધા કોઈ આમાંથી આ થયા નથી કે એમાંથી આ થયા નથી જે થયા છે એવું કહેવાય છે ને ત્યાં કંઈ છે તે ક્રિએશન છે તત્વોનું ક્રિએશન આ જગતમાં છે નહીં ક્રિએશન જો આ જગતમાં હોય તો આ બધું મેનમેડ એકલું જ છે પછી ઘડાબડા મકાનો બકાનો બધું ક્રિએશન આ તો બધી અવસ્થાઓ ઊભી થાય છે નિમિત્તથી આ વાદળ એ ક્રિએશન નથી અવસ્થા છે હેડિંગ સ્કંદની સાચી સમજ પ્રશ્ન કરતા વ્યવહારથી આ બધું પૂતગલ અલગ અલગ નિશ્ચયથી એક જ દાદાશ્રી નિશ્ચયથી એક નથી પૂતગલ પ્રશ્ન કરતા તો દાદાશ્રી આ તો એમની દ્રષ્ટિએ છૂટનારા પૂતગલથી છૂટવા માટે બોલી ગયા છે છૂટવા માટે એવું છે બાકી વ્યવહારથી એ અનંત છે ને નિશ્ચયથી અનંત છે કારણ કે એના પરમાણુ રૂપે ચોખ્ખા છે પૂતગલ આખું પરમાણુ રૂપે છે હા એટલે જ્ઞાનમાં જે કહે ને એક પૂતગલને જોયા કરો એક જ પૂતગલ પણ ખરેખર એક પૂતગલ એટલે શું કે પૂતગલના અનંત અવસ્થા ઉત્પન્ન થયા કરે પણ એ આપણે નથી એનેથી હું જુદો છું એ સમજવા માટે કોઈ એક પૂતગલને જુઓ જાડો હોય પાતળો હોય રૂપાળો હોય કદરૂપો હોય ઊંચો નીચો જ કેટલાય પૂતગલ સ્ત્રી પૂતગલ પુરુષ પૂતગલ બધા એ જ કહેવાય તે બધા પૂતગલને એક પૂતગલ કહીને એકમાં ઘી લીધું કે આ બધું પૂતગલ છે અને હું આત્મા છું ખરેખર જો પરમાણુની દ્રષ્ટિ જોઈએ તો કે અનંત પરમાણુઓ છે અને વ્યવહારથી અનંત છે નિશ્ચયથી અનંત છે ખરેખર છે જ એમાં અને શુદ્ધ પરમાણુને પરમાણુ શુદ્ધ હોય ત્યારે એ શું પરમાણુ સ્વરૂપે અને પછી આ અવિભાવિક થાય અથવા તો એમને એમ સ્વભાવથી ભેગા થવા છૂટા થયા કરે એ પણ એનો સ્વભાવ જ છે અને વિભાવિક થાય છે આત્માના ટચમાં આવ્યા પછી એ વિભાવિક એ પૂતગલ એને પૂતગલ કહેવાય વિભાવિક થયું એને એ તો આ પરમાણુ બધા સ્વાભાવિક કહેવાય પ્રશ્ન કરતા સ્કંદ કોને કહેવાય પરમાણુઓનો સ્કંદ એમાં બધું ફેર શું દાદાશ્રી બે કે બેથી વધારે ઘણા બધા પરમાણુનું મિલન થઈ જવું એકાકાર થઈ જવું એ બધું સ્કંદ કહેવાય સ્કંદ એટલે જામી ગયું આમ બધું ભેગું થયું ને આવડો ટુકડો ભેગો થઈ જાય તેને સ્કંદ કહેવાય આ જગતમાં દેખાય એ બધું જ સ્કંદ છે પ્રશ્ન કરતાં જળને એના લક્ષણોથી ઓળખે પેજ વન ફિફ્ટી વન દાદાશ્રી સ્વભાવથી પરમાણુ તો હોય નહીં ને ત્યાં તો સ્કંદ હોય મોટી જથ્થાબંધ વસ્તુ હોય પ્રશ્ન કરતા ભૂતગલ દાદાશ્રી હા પ્રશ્ન કરતા અહીં અંદરથી પરિણામ ઊભા થાય એ પણ જથ્થાબંધ સ્કંદ સ્વરૂપે હોય દાદાશ્રી ના પહેલાં પરમાણુ સ્વરૂપે પછી જથ્થાબંધ થાય પૂતગલ એટલે પૂરણ થયેલું અને ગલન થયા કરે તે પ્રશ્ન કરતા દાદા આ પરમાણુમાંથી જથ્થાબંધ થઈ જવું ને એ નવી વાત છે આ શરૂઆતમાં જ્યારે પ્રયોગશાળ થાય ત્યારે એ પરમાણુ સ્વરૂપે ભેગું થાય છે પછી ભેગું થતું થતું પછી જથ્થાબંધ થઈ અને જ્યારે મિશ્રસા થાય ત્યારે જથ્થાબંધ થઈ જાય અને પછી ફળ આપે પૂરણ થયેલું ધીમે ધીમે ગલન થયા કરે એ આગળ પછી વાતો આવશે આ બધી દીપકભાઈ અહીંયા આજે કહે છે કે અહીંયા અંદરથી પરિણામ ઊભા થાય એટલે આ પરિણામ ઊભા થાય એટલે આ ઇફેક્ટ થયું તો એ પણ જથ્થામંદ સ્કંદ સ્વરૂપે હોય તો દાદા ભગવાન કહે છે કે ના પણ ખરેખર જો આમ જોવા જઈએ તો પછી દાદા કહે છે કે પહેલાં પરમાણુ સ્વરૂપે એટલે અંદરથી નીકળે છે પણ જ્યારે મિશ્રાસાદ જ્યારે વસ્તુ થઈ ગઈ હોય અંદર ત્યારે મિશ્રાસાદ જ્યારે બહાર નીકળે તો એ તો પહેલાં એ તો પરમાણુ સ્વરૂપે ના હોય ને મિશ્રસા તો ના એટલે મિશ્રસામાં આ આજ આ ભાવમાં આ કેવું છે કે બિગિનિંગ આની બિગિનિંગ ક્યારે એટલે આ પરિણામ જે ઊભા થાય છે અંદર ગયા બો કોઝિસ રૂપે હોય ત્યારે બિગિનિંગ કહેવાય બરાબર છે એ પરમાણુ સ્વરૂપે હોય છે પછી એનો વિધર્મી કહેવાય છે રંગરૂપ બદલાયા એના બરાબર પાસ લાગ્યો ક્રોધનો મોહનો પછી એ ધીમે ધીમે ભેગા થાય કારણ શરીર આ રેડી થાય ફળ આપવા માટે ત્યારે કાર્ય શરીર ત્યારે મિશ્રસા કહેવાય ત્યારે જથ્થાબંધ પછી ડિસ્ચાર્જ થાય એટલે દીપભાઈ અહીંયા એ જ કહે છે ને દાદા કે પ્રશ્ન કરતા એ જ કહે છે ને કે અહીં અંદરથી પરિણામ ઊભા થાય એટલે આ પ્રણ ઊભા થાય એ ઇફેક્ટની વાત છે કે કોઝની વાત છે અહીંયા અહીંયા આમ તો ઇફેક્ટ કહેવાય પણ એને દેખાય છે ઇફેક્ટ જ કહેવાય પણ દાદા કે શરૂઆત ક્યાંથી હોય છે તો પહેલાં પરમાણુ સ્વરૂપે ભેગું થાય જથ્થાબંધ એકદમ પ્રગટ નથી થતું ક્યાંક એની બિગિનિંગ જી જેમ આપણે હોલમાં કે ના બસો માણસો સાથે સો માણસો સાથે આવી ગયા તો ના ના પહેલાં એક આવ્યો બે આવ્યો કરતાં કરતાં પછી જથ્થો થઈ ગયો આખો એ જથ્થો ક્યાંકથી શરૂઆત થઈ હશે શરૂઆત તો ડેફિનેટલી પરમાણુ સ્વરૂપે એવી રીતે કહેવા માંગે છે ઓકે બહુ સરસ વિધિભાઈ આપ હમણાં થોડુંક એક્સપ્લેન કીધું કે કાળના કાળાનું અસંખ્યાત કીધા લોકો શાસ્ત્રમાં એવું કહે છે કે લોક લોક છે ને સંખ્યાત પ્રદેશ અસંખ્યાત પ્રદેશી કહેવાય અને અલોકમાં અનંત આકાશ છે બીજું એટલે આખો મળીને અનંત પ્રદેશી કહેવાય બરાબર લોકમાં સંખ્યાત પ્રદેશી કહે છે સંખ્યાત પ્રદેશની અપેક્ષા અરે અસંખ્યાત પ્રદેશ અને અસંખ્યાત પ્રદેશી હોવાથી જેટલા પ્રદેશ છે એટલા કાળાણું છે અચ્છા અને એટલા કાળાણું પછી અસંખ્યાત કાળાણું છે પછી કીધા બરાબર છે ઓકે પહેલા પરમાણુ સ્વરૂપે હોય અને પછી જથ્થાબંધ થઈ જાય પેલું એ અહીંથી આમ કેવી રીતે થઈ જાય છે દાદાશ્રી આ શરીરમાં એ કોઈ પરમાણુ નથી બધું જથ્થાબંધ એને સ્કંદ કહેવાય છે પરમાણુ તો દેખાય નહીં અણુ થયા પછી ત્યાં સાયન્ટિસ્ટોને જડે બાકી બીજાને ના જડે આપણે તો આવડું મોટું બાજરી જેવું થાય ત્યારે દેખાય આપણી આંખ વધારે ધારણ કરી શકે નહીં ને અને દૂરબીન હોય નહીં આપણી પાસે દૂરબીન હોય તો પકડે માઇક્રોસ્કોપથી પકડાય એ તો ના ખબર પડે પછી પરમાણુ છે તે પરમાનન્ટ છે ઇટરનલ છે આ બે તો લોકોના ખ્યાલમાં આવે છે પણ આ ચેતન ખ્યાલમાં ન આવી શકે અને બીજું એમને આકાશ ખ્યાલમાં આવે હેડિંગ નથી એના શબ્દ અંગ્રેજીમાં પ્રશ્ન કરતા અણુનો એટમ શબ્દ છે તો પરમાણુનો શબ્દ શું છે ઇંગ્લિશમાં દાદાશ્રી પરમાણુ શબ્દ અહીં ના હોય એનો શબ્દ હોય નહીં પેજ વન ફિફ્ટી ટુ જે દેખાય એનો શબ્દ જડે જે દેખાય નહીં એના શબ્દ જડે નહીં પ્રશ્ન કરતા દાદા આપણે પરમાણુનો ઇંગ્લિશ શબ્દ નથી તો એટમ કહી શકાય જ્યારે પરમાણુની વાત કરે ત્યારે દાદાશ્રી એટમ તો પરમાણુની અવસ્થા છે પ્રશ્ન કરતા વેસ્ટર્ન ફિલોસોફી મેટર શબ્દને વાપરે છે એ જ પરમાણુ દાદાશ્રી મેટર ઇઝ નોટ પરમાણુ બટ મેટર ઇઝ ધી ફેઝ ઓફ પરમાણુ અવસ્થાઓ એકલી જ બુદ્ધિ ગમે છે આંખથી દેખાય અગર બુદ્ધિથી દેખાય એવી એવી અવસ્થાઓ એકલી જ છે એ મૂળ વસ્તુ નથી એટલે એટમ તો એ લોકો જોઈ શક્યા અને એટલું વિચારી શક્યા કે આના હજુ ભાગ પડી શકે એમ છે અને પરમાણુના ભાગ ના પડે પ્રશ્ન કરતા વિજ્ઞાનીઓને કેવું છે કે આપણે કહીએ કે આ પરમાણુ આવા છે અને તૂટે એવા નથી તો પછી એનો એ લોકોને પ્રયોગ કરવો પડે અને પ્રયોગમાં જો પુરવાર ના થાય તો એ માને નહીં કે આ સાચી વસ્તુ છે તો અહીંના સાયન્ટિસ્ટને પરમાણુ અવિભાજ્ય છે એનો તમે કેવી રીતે ઉકેલ આપી શકો દાદાશ્રી એ તો અવિભાજ્ય છે ને તે ગમે તેટલા વિભાજન કરતાં કરતાં પહોંચે ને પણ પછી જે છેલ્લું વિભાજન થવાનું થાય છે ત્યાં આંખથી દેખાતું નથી દૂરબીનથી દેખાતું નથી એટલે ઇન્દ્રિય ગમ્ય નથી કે બુદ્ધિ ગમ્ય નથી એટલે બુદ્ધિથી પર જવું પડશે અને ત્યાં એમને ખ્યાલમાં રાખવું જોઈએ કે આ પ્રમાણે છે મૂળ હકીકત બિગિનિંગ આનાથી છે અને એ લોકોએ એક્સેપ્ટ કરે કે બુદ્ધિથી ઉપરનું કંઈક છે કે જ્યાં બુદ્ધિ પહોંચતી નથી આટલું સમજે વિભાજન થાય છે તો વિભાજન ના થાય એ છેલ્લામાં છેલ્લી સ્થિતિ આવશે ત્યારે પરમાણુ પછી પેજ વન ફિફ્ટી થ્રી હેડિંગ વૈજ્ઞાનિકોની પણ છે મર્યાદા પ્રશ્ન કરતા પરમાણુ તે મોટા સાયન્ટિસ્ટોથી ડિસ્કવર નહીં થાય જેવી રીતે નાના એટમ્સની શોધ કરી છે દાદાશ્રી હા એટમ જડે એટમ દેખાય પણ એમને એમ ખાતરી છે કે આ અણુને વિભાજ્ય કરીએ છીએ ભાંગી શકાય એવા છે તે આ કોઈ વસ્તુ અવિભાજ્ય હોવી જોઈએ એવી શંકા રહે એટલે એનો એક બુદ્ધિથી તાળો મળે કે જે ટુકડા ટુકડા થઈ શકે છે તો છેલ્લો ટુકડો નહીં થાય એવો ભાગ હોવો જોઈએ પ્રશ્ન કરતા આ સાયન્ટિસ્ટોને પરમાણુ દેખાય નહીં પણ કદાચ એવું બોલશે કે પરમાણુ જેવી વસ્તુ છે દાદાશ્રી હા એટલે એ પરમાણુ ના બોલે તોય એમ છે તે સમજશે કે આ વિભાજ્ય છે માટે અવિભાજ્ય હોવું જોઈએ એનો સામો કિનારો હોવો જોઈએ દરેક વસ્તુનો સામો કિનારો હોય પ્રશ્ન કરતા દાદા એટમ પછીના જે નાના પાર્ટિકલ્સ છે એને આ લોકો ઇંગ્લિશમાં સબ એટોમિક પાર્ટિકલ્સ કહે છે ત્યાં સુધી એ લોકો પહોંચ્યા છે દાદાશ્રી બસ એથી આગળ જઈ શકશે નહીં પ્રશ્ન કરતા અને હજી એ લોકોની માન્યતામાં થિરીમાં એવું માને છે કે સબ એટોમેટિક સબ એટોમિક પાર્ટિકલ્સને પણ હજી નાના પાર્ટિકલમાં ભાગ કરી શકાય પણ આ લોકો પરમાણુ સુધી હજી નથી પહોંચ્યા દાદાશ્રી પરમાણુ સુધી પહોંચી શકશે નહીં ને કારણ કે આ છે તે ઇન્દ્રિયોથી ગમ્ય નથી અને બુદ્ધિથી એ ગમ્ય નથી બુદ્ધિને ઇન્દ્રિયોથી સમજાય એવું નથી પ્રશ્ન કરતા કેટલાય વર્ષોથી વૈજ્ઞાનિક ઇતિહાસ એવો છે કે પાંચસો વર્ષ પહેલાં માનતા હતા કે એટમ છે એનાથી આગળ જવાય એવું નથી પણ વૈજ્ઞાનિકો અત્યારે પ્રયત્નોથી અને ઇન્ક્વાયરી કરી કરીને આવ્યા છે હવે આગળ જવું હોય તો પરમાણુ સુધી કેમ ન જઈ શકાય પેજ વન ફિફ્ટી ફોર દાદાશ્રી પરમાણુ દેખાય તો તમે જુદા કરી શકો ને બુદ્ધિથી આંખથી દેખાય ઇન્દ્રિય ગમ્ય હોય તો દેખાય ને એ લગભગ ત્યાંથી તમારે બંધ રાખવું પડશે કારણ કે મૂળ વસ્તુ તો દેખાય એવી છે નહીં એ જ્ઞાનીઓ એકલાને જ સમજાય એ કેવળ જ્ઞાનમાં હજુ મારે થોડા વખત પછી જાણવાનું એ કેવળ જ્ઞાની એટલે એપ્સુલૂટ થયેલા હોય સંપૂર્ણ એપ્સુલ્યૂટ હું પણ એપ્સુલુટ થયેલો પણ સંપૂર્ણતા નથી આ જો સંપૂર્ણ એપ્સલોડ થાય ત્યારે એ સંપૂર્ણ જાણી શકે કે આ શું છે હેડિંગ ફેર પૂદગલ ને પરમાણુમાં પ્રશ્ન કરતા આ મન વચન કાયા એ પણ પરમાણુની ઇફેક્ટને દાદા દાદાશ્રી બધું પરમાણુ ને પરમાણુ સિવાય બીજું છે જ નહીં પરમાણુ ના કહેવું પૂતગલ કહેવું પૂતગલ મૂળ પરમાણુ રૂપે નથી અવસ્થા રૂપે છે હમ પૂતગલ શબ્દ જે વપરાય છે એ મૂળ પરમાણુ સ્વરૂપને નથી કહેવાતું આ અવસ્થા રૂપે જેમાં આત્માનો વિભાવ અડ્યો છે અને પરમાણુ પછી વિભાવિક થયા એ વિભાવિક પૂતગલ કહેવાય એને પૂતગલ કહેવાય વિભાવિક પરમાણુને પ્રશ્ન કરતા પૂદગલ અને પરમાણુ એક કે જુદા દાદાશ્રી બે જુદા કહેવાય પ્રશ્ન કરતા તો પૂતગલ અને પરમાણુની વ્યાખ્યા શું દાદાશ્રી જેના ફરી ભાગ ના થાય એ પરમાણુ અને ખરેખરા પરમાણુ પરમાણુ જ કહેવાય આ પૂતગલ એ વિભાવિક થયેલું છે આ પૂતગલ એ વિભાવિક થયેલું છે વિશેષ ભાવને પામેલું છે આ પૂતગલ બે જાતના પૂતગલ એક વિશેષ ભાવને પામેલું અને એક મૂળ પૂતગલ સ્વાભાવિક જે પરમાણુ સ્વરૂપે છે પેજ વન ફિફ્ટી ફાઇવ વિભાવિક પૂતગલમાં તો જથ્થાબંધ પરમાણુ હોય અને સ્વાભાવિક એ પરમાણુ રૂપે હોય પૂતગલ તો ફક્ત મનુષ્યને કે જીવમાત્રને એના દેહ વળગેલો છે તેને જ પૂતગલ કહેવાય બીજાને પૂતગલ ના કહેવાય પ્રશ્ન કરતા એટલે આને પૂતગલ નહીં કહેવાય ટેપ રેકોર્ડરને દાદાશ્રી ના પ્રશ્ન કરતા એટલે ખાલી અમુકમાં એટમ્સ હોય એટલે એમ નહીં કહેવાય કે પૂતગલ છે પૂતગલ એટલે જીવતું જોઈએ દાદાશ્રી આ ક્રિયાકારી છે એવું કહેવાય કે આ ભેગા થયા છે અને પાછા છૂટા થઈ શકે એ એનો ટાઈમ બદલાય પાછો એટલે જુદું થઈ જાય પ્રશ્ન કરતા અને અહીંયા કહે છે ને પૂતગલ તો મનુષ્યને કે જીવ માત્રને એનો દેહ વળગેલો છે એને જ પૂતગલ કહેવાય ઝાડ જીવતું હોય ત્યારે પૂતગલ કહેવાય પછી લાકડું હોય એ પૂતગલ નહીં પછી એ જ થઈ ગયું બીજું પછી અને એ પછી ધીમે ધીમે વિખરાઈ જશે પૂતગલ એટલે ચાર્જ થયેલું હોય હવે આજે ડિસ્ચાર્જ થાય છે આત્માની હાજરીમાં તે પૂતગલ પછી પ્રશ્ન કરતા એક પૂતગલમાં બે આત્મા સમાઈ શકે દાદાશ્રી એક પૂતગલમાં તો કરોડો આત્મા સમાઈ શકે કારણ કે જેમાં સમાવવાનો હોય ને તે વિભાવિક પૂતગલ હોય વિભાવિક પૂતગલ હોય ત્યાં તો લાખો આત્મા હોય આવડા મોટા કરે તો સમજાય કે કેટલાય જીવો હોય વિભાવિક પૂતગલનો લોકોને ખ્યાલ જ નથી એટલે આ જે પૂતગલ કહે છે ને એ વિભાવિક પૂતગલને જ પૂદગલ કહે છે પૂતગલ એ પરમાનન્ટ છે અને તુંય પરમાનન્ટ છે એવું જ્યારે સમજાય ત્યારે કલ્યાણ થઈ જાય પ્રશ્ન કરતાં પૂતગલે પરમાનન્ટ છે દાદાશ્રી હા મૂળ પૂતગલ પરમાણુ સ્વભાવથી પરમાનન્ટ છે આ વિભાવિકને તું વિભાવિક સમજુ એટલે સ્વાભાવિક પૂતગલને સમજું એ પરમાનન્ટ છે પેજ વન ફિફ્ટી સિક્સ પ્રશ્ન કરતા એટલે પૂતગલય પરમેનન્ટ અને આત્માએ પરમાનન્ટ ત્યાં સુધી એને દર્શન ઉઘડવું જોઈએ દાદાશ્રી હા આ પૂતગલ તો વિકૃત પૂતગલ છે મૂળ સ્વાભાવિક પૂતગલ પરમાણુ નહીં ને વિકૃત પૂતગલ વિનાશી છે ગુરુ લઘુ સ્વભાવનું છે અને સાચું પૂતગલ અને સાચું પૂતગલ પરમાણુ તો અગુરુ લઘુ સ્વભાવનું છે પ્રશ્ન કરતા સ્વાભાવિક પૂતગલ અને વિભાવિક પૂતગલમાં ડિફરન્સ શું દાદાશ્રી સ્વાભાવિક પૂતગલ દેખાય નહીં એટલે હમણાં વાત જ કરવી નકામી છે લોકો જાણતાય નથી અને એ સ્વાભાવિક પૂતગલ શું હોય એ તો આત્મજ્ઞાનીઓ જાણે પણ સાધારણ પબ્લિક તો કશું જાણતી નથી પ્રશ્ન કરતા હવે આ પ્રકૃતિ વિભાગ છે એ ખરેખર પૂતગલ સ્વરૂપ નથી ને એટલે પ્રકૃતિ પરમાણુ સ્વરૂપ નથી દાદાશ્રી પ્રકૃતિ પૂતગલ સ્વરૂપ છે પરમાણુ જે હોય એ ચોખ્ખા હોય અને પ્રકૃતિ એ રંગેલા પરમાણુ હોય ભાવથી રંગેલા પરમાણુ જેવા ભાવે રંગેલા એવી જાતના પરમાણુ હોય તે પૂદગલ થયા પછી રંગ ચડ્યો એટલે પૂતગલ કહેવાય પછી એવા ભાવે તે રંગ જેવા રંગનો છે એવા રંગનું ફળ આપીને જાય ત્યારે ચોખ્ખા થાય પાછા પ્રશ્ન કરતા ચેતના વગર પૂતગલ તત્વનું અસ્તિત્વ જ નથી ને દાદાશ્રી એ બરાબર છે પણ પૂતગલ એ મૂળ એના પરમાણુ રૂપે રહેલું છે એ કંઈ બીજી રૂપે નથી રહ્યું એમનું ખરું કહેવું છે કે ચેતન સિવાય પૂતગલ હોય કેવી રીતે એટલે પરમાણુ રૂપે રહેલું છે કાયમને માટે સ્વતંત્ર રીતે એ ચેતન સિવાય રહેલું છે